ठीक है मित्रों, विजन NMMS NTSC द्वारा अमे तमारुं हार्दिक स्वागत करीए छीए। एनी अंदर आपणे प्रकरण एक संख्या श्रेणी चाली रही छे, एमां आपणे जोईए आजे आपणे नियम नंबर चार जोवानो छे। तो नियम नंबर चार आपणो केवो छे तो पहेला आपणे समजी लईए। आपणने अहींया लख्युं छे विभाज्य अने अविभाज्य। विभाज्य एटले के जेना भाग पाड़ी शकाय अने અવિભાજ્ય એટલે કે જેના ભાગ ન પાડી શકાય, બરોબર। તો હવે અવિભાજ્ય અને અવિભાજ્ય કોને કહેવાય? એટલે ભાગ પાડી શકે ન પાડી શકે, એથી વધારે ખબર ન હોય તો તમે અમારો ભાગ નંબર એક જોઈ લેજો, એમાં આપણે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની વાત કરેલી છે। સંખ્યાઓની ગોઠવણી આપણે કરવાની છે, એટલે કે વિભાજ્ય સંખ્યા અથવા તો અવિભાજ્ય સંખ્યાઓ એની આપણે શું કરવાની છે? ગોઠવણી કરવાની છે। એ ગોઠવણી આપણે કેવી કરશું? તો પહેલાં આપણે જોઈએ કે અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યાઓની ચડતા અને ઉતરતા ક્રમમાં વધારો થતો ઘટાડો થતો હોય, ચડતા ક્રમમાં હોય અથવા તો ઉતરતા ક્રમમાં હોય એમાં પણ વધારો પણ થાય અને ઘટાડો પણ થતો હોય। તો જોઈએ આપણે ઉદાહરણ નંબર એક। હવે અહીંયા તમે જુઓ, અહીંયા તમને આપ્યા છે 45 અને અહીંયા તમને આપ્યા છે 47। હવે 45માં કેટલા ઉમેરો તો 47 થાય? તો કે 45માં આપણે 2 ઉમેરીએ એટલે 47 થાય। ત્યાર પછી અહીંયા તમને આપ્યા છે 47 અને અહીંયા તમને આપ્યા છે 50, તો 47માં કેટલા ઉમેરો તો 50 થાય? તો કે એમાં આપણે કેટલા ઉમેરવા પડે? 3 ઉમેરવા પડે। ત્યાર પછી અહીંયા 50 આપ્યા છે અને અહીંયા 55 આપ્યા છે, 50માં કેટલા ઉમેરો તો 55 થાય? 5 ઉમેરવા પડે। ત્યાર પછી અહીંયા 55 છે અને અહીંયા 62 છે, તો 55માં કેટલા ઉમેરો તો 62 થાય? 7 ઉમેરો તો 62 થાય। હવે આપણને અહીંયા આપી છે ખાલી જગ્યા, અહીંયા શું આવશે? તો હવે તમે પહેલાં અહીંયા તમે જોઈ શકો કે 2, 3, 5 અને 7 આ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે। કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય, એટલે કે તમે એના ભાગ પાડી શકો નહીં। તો એ ક્રમમાં આવી 2, 3, 5, 7, તો 7 પછી કઈ અવિભાજ્ય સંખ્યા આવે? 8। 8 તો અવિભાજ્ય નથી, વિભાજ્ય સંખ્યા। એના પછી 9, તો એ પણ વિભાજ્ય સંખ્યા છે। એના પછી 10, એ પણ વિભાજ્ય સંખ્યા છે। તો એના પછી આવશે 11। 11 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે। તો 62માં 11 તમે ઉમેરો એટલે આપણો જવાબ મળી જાય। કેટલો મળે છે આપણને? 62માં 11 ઉમેરો એટલે 73 જવાબ આપણો મળે, આ આપણો જવાબ। એના પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર નેક્સ્ટ, એના પછીનું। હવે અહીંયા તમને આપ્યા છે 67 અને અહીંયા તમને આપ્યા છે 44। હવે 67માંથી કેટલા બાદ કરો તો તમને 44 મળે? કેટલા બાદ કરવા પડશે? 67 - 44 એટલે કે 7માંથી 4 જાય કેટલા વધ્યા તમને? અહીંયા 3। 6માંથી 4 જાય કેટલા વધ્યા? 2। કેટલો જવાબ મળ્યો? 23। 67માંથી 23 બાદ કરો એટલે 44 મળે। ત્યાર પછી અહીંયા 44માંથી કેટલા બાદ કરો એટલે 44માંથી 25 બાદ કરો તો આપણને અહીંયા મળે। તો 44માંથી તમે આપણે કેટલા બાદ કરશો તો આપણને 25 મળશે। તો હવે તમે જુઓ, અહીંયા 5 છે, અહીંયા 4 છે, તો તમારે શું કરવું પડે? 10 લેવો પડે એટલે 14માંથી 5 જાય કેટલા વધે? 9। અને અહીંયા વધ્યા 3, 3માંથી 2 જાય 1, અહીંયા કેટલી સંખ્યા આવી? 19। ત્યાર પછી તમે આગળ જાઓ કે 25માંથી અહીંયા 8 છે તો આપણે અહીંયા કેટલા બાદ કરવા પડશે? તો હવે તમે જુઓ કે 25માંથી 8 કાઢો એટલે કેટલા વધે? 25માંથી 8 જાય એટલે આપણે વધશે 17। ત્યાર પછી તમે અહીંયા આપણને આપી છે ખાલી જગ્યા, તો અહીંયા શું આવશે એ આપણે ગોતવાનું છે। હવે તમે જુઓ અહીંયા તમને કેવી સંખ્યા આપી? 23, 19, 17 અને અહીંયા જુઓ, તો આ સંખ્યા તમે અહીંયા ઉપર કેવી હતી? આપણે ચડતા ક્રમમાં હતી, પણ કેવી સંખ્યા હતી? અવિભાજ્ય સંખ્યા। અહીંયા પણ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય જ છે, પણ કેવી છે? ઉતરતા ક્રમમાં છે। તો હવે 23 પછી 19 આવ્યો, તો હવે તમે જુઓ 23 પછી 22 કેવા છે? અવિભાજ્ય સંખ્યા છે। એના પછી 21, તો એના પણ ભાગ પાડી શકાય, 20, તો એના પણ ભાગ પાડી શકાય, પછી 19, તો એના ભાગ પાડી શકાય નહીં, એના પછી 18, તો 18ના ભાગ પાડી શકાય, 17ના ભાગ ન પાડી શકાય, એના પછી કઈ આવશે? તો કે 16, 16ના ભાગ પાડી શકાય, એના પછી 15, તો 15ના ભાગ પાડી શકાય, એના પછી 14, તો 14ના ભાગ પાડી શકાય, એના પછી આવે 13, તો 13ના ભાગ પાડી શકાય નહીં, બરાબર। તો 8 અને 13, તો 13માંથી 8 બાદ કરો કેટલા વધ્યા? 5, પણ કેવા વધશે? -5 આપણો જવાબ આવશે। માઇનસ સંખ્યા પણ આવી શકે ને, કારણ કે આપણે અહીંયા શું મોટી સંખ્યામાં જ નાની સંખ્યા ભાગ કરતા, તો અહીંયા મોટી સંખ્યા 13 છે, પણ આપણે શું અહીંયા આવશે? બાદ થાય છે, શું થાય છે? બાદ, એટલે 13 માઇનસ મોટા છે, નિશાની છે ને આવશે માઇનસ, 13માંથી 8 જાય એટલે 5 આપણો જવાબ આવશે, -5। હવે આપણે એના પછી વાત કરીએ છેલ્લું ઉદાહરણ, કે અહીંયા તમને આપ્યા છે 5 અને અહીંયા તમને આપ્યા છે 9, તો 5માં કેટલા ઉમેરો તો 9 થાય? તો કે 5માં આપણે 4 ઉમેરો તો 9 થાય। ચાર પછી અહીંયા 9 છે, એમાં કેટલા ઉમેરો તો 15 થાય? 9માં કેટલા ઉમેરવા પડશે આપણે? 6 ઉમેરવા પડશે ને, તો 15 થાય। ચાર પછી 15માં કેટલા ઉમેરો તો 23 થાય? તો કે 8 ઉમેરવા પડશે। ચાર પછી 23માં કેટલા ઉમેરો તો 15 એટલે 32 થાય? 23માં
तो आपणे एमां नव उमेरवा पड़शे। चार पछी अहींया तमने आप्युं छे खाली जग्या। हवे तमे जुओ तो चार छ आठ ने नव आ बधी केवी संख्याओ आपणने मळी छे? विभाज्य संख्याओ छे। केवी छे? विभाज्य संख्याओ। क्रममां चार विभाज्य, छ विभाज्य, आठ विभाज्य, नव विभाज्य। तो नव पछी कई विभाज्य संख्या आवे? तो के दस। तो प्लस दस उमेरी दियो आमां, तो बत्रीस में दस उमेरो तो केटलो जवाब आपणने मळशे? बेतालीस। तो आपणो जवाब मळी जाय। આવા સરસ મજાના અમારો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવજો, આભાર.